जय स्वामीनारायण। ईश्वर प्राकृतिक फार्म गाम चरखा तालुको बाबरा जिलो अमरेली। आ तमे जोई सको छो संपूर्ण प्राकृतिक खेती जे सुभाष पालेकर जीए जे आपने रस्ते रस्तो आप्यो छे एज खेती प्रमाणे वच्चे जे नाली छे ए करेली छे। अने आ साथे देशी कपास छे, कोई पण प्रकारनी दवा नहीं, 10 पाणी अर्कनो आपणे उपयोग कर्यो छे। साथे साथे वच्चे मकाई छे, आगळ पण आपणे विडियोमां जोयेलुं ज छे। साथे साथे अहींया तमे ए जुओ के जे देशी कपास छे एनी कुणप जुओ, એમાં કોઈ પણ પ્રકારની જીવાત કે કોઈ વસ્તુ જોવા નથી મળતી। એમની સાથે જે નાલી છે, નાલીની અંદર આપણે ફ્લાવરનો પ્રયોગ કરેલો છે, વચ્ચે આપણે ફ્લાવર પણ એ વાવેલું છે। અહીંયા તમે જોતા હશો ખાસ કરીને કપાસની અંદર કોઈ પણ પ્રકારની થીપ્સ એ જોવા નથી મળી, એની કુણપ જુઓ, તમને ખ્યાલ આવી જશે। અહીંયા આ ભાગ છે એ આપણે દેશી કપાસનો કરેલો છે, એમની સાથે વચ્ચે જે આપણે અહીંયા અડદ હતા એ અડદનો પણ પ્રયોગ કરેલો છે, સાથે સાથે મકાઈ અને ગલગોટા છે એ પણ આપણે નાખેલા છે। આમ જુઓ તો સંપૂર્ણ સફળતા એ આપણને પ્રાપ્ત થયેલી છે, અહીંયા તમે જોઈ શકો છો ગલગોટાના છોડ છે, સાથે મગ છે અને સૂર્યમુખી પણ વચ્ચે કોઈ જગ્યાએ આપણે નાખેલા છે, એ પણ આપ જોઈ રહ્યા છો। મતલબમાં અહીંયા તમે ધ્યાન કરશો તો તમને ખ્યાલ આવશે, આપણે આ લોઢાવેલો કપાસ છે અને લોઢાવેલા કપાસની અંદર પણ જેટલો હાઇબ્રિડ કપાસ જે વાવ્યો છે બાજુમાં, આપણે 3 પ્રકારનો કપાસ ઓલરેડી અંદર વાવેલો છે। એ 3 પ્રકારના કપાસની અંદર આપ જોઈ શકો છો, એક તો આપણે જે આ કપાસ જોઈ રહ્યા છીએ એ આપણો ખાસ તો જે લોઢાવેલો F1 મોડલ છે, અને F1 મોડલની બાજુમાં આપણે પહેલા વિડિયાની શરૂઆતમાં આપણે જોયું હતું એ જે કપાસ છે એ આપણો ખાસ કરીને જે દેશી કપાસ છે। અહીંયા જે આ બધો જ કપાસ છે, હવે આપણે અમને મગને વાઢી લીધા છે અને અમને આચ્છાદન છે એ આપણે કરી દેવાના છીએ। આચ્છાદન થઈ જશે એટલે લગભગ બધા જ પાયા છે એ આપણા કમ્પ્લીટ થઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, અને 100% એનું પરિણામ કોઈ પણ પ્રકારની દવા અને ખાતર વગર એ આપણે આ પરિણામ પ્રાપ્ત કર્યું છે। અને બધા એમ કહેતા હોય કે જીવામૃત છે, ઘન જીવામૃત છે, એનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ, બરાબર। એટલે જીવામૃત અને ઘનજીવામૃત એ સુભાષ પાલેકરની દેણ છે। ઘણા એવું પણ કહેતા હોય કે રાસાયણિક ખેતીની સાથે સાથે ગાય આધારિત ખેતી પણ ઘણા કહેતા હોય છે, ખાલી દૂધ અને ગોળ નાખવાથી એ પ્રાકૃતિક ખેતી થતી નથી, ખાસ તો આપણે જોતા હોઈએ કે એના 4 પાયા છે એ જો મજબૂત બને તો 100% આનું પરિણામ બને જ છે, થાય જ છે, બરાબર। આગળ હું તમને બતાવીશ જ્યાં આપણે પ્રયોગ કર્યો છે એ પણ છે જ, અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા આની અંદર પણ તમે જુઓ એમની કુણપ જુઓ, અહીંયા વચ્ચે ચોળી છે, પછી વચ્ચે ગલગોટા છે, પછી મકાઈ છે, આ તમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી છે આ પાયાને આધારિત આપણે કરીએ છીએ, અને આપ જે જોઈ શકો છો
હવે જે કપાસ હું તમને જોવા દઈ જ રહ્યો છે, જે હાઇબ્રિડ કપાસ છે, આની અંદર આપણે પણ પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ, પણ આપણે વચ્ચે જે પેલું કર્યું છે એ નથી કરતા. બાકીના સંપૂર્ણ બાબત છે એ આપ જોઈ શકો છો. આ બધું દેશી આપણે જે બધા લોકો કોથળીનું વાવે છે તે કપાસ છે, બરાબર. તો કંઈ ફરક નથી, બરાબર. આની અંદર આગળ ઘઉં હતા, એમાં આપણે 12 વીઘાની અંદર 10,000 લીટર છે એ બધી વસ્તુઓ છે, એ આંકડો છે એ પણ અંદર પાયેલો છે. એટલે આમ તમે જુઓ તો સરેરાશ આપણે આ પણ ખેતરની અંદર આપણે જંતુનાશક દવાનો ઉપયોગ નથી કરતા, બરાબર. કોઈ જંતુનાશક દવાનો, અને એ જ ફાલ છે, એ જ વસ્તુ છે, બરાબર. એમાં કોઈ શક નથી. પછી તમે લોઢાવેલું વાવો કે પછી આ કપાસ તમે કોથળી લઈને મોંઘું બિયારણ વાવો, તો બે એક જ છે. તો બે વિડીયામાં બંને કપાસ છે. એ શરૂઆતમાં આપણે એ વિડીયો છે ને, અત્યારે આ જે હાઇબ્રિડ કપાસ છે એ જોયો, બંનેમાં કોઈ ફરક નથી, બરાબર છે. આની અંદર પણ ઘણીવાર શરૂઆતમાં એની અંદર થીપ્સનું પ્રમાણ છે, પણ એની અંદર આપણે 10 પાણી અર્કનો ઉપયોગ કર્યો છે, અને 10 પાણી અર્કના ઉપયોગ કર્યા પછી એના પર સંપૂર્ણ એનો કંટ્રોલ થઈ ગયો છે, બરાબર. 7મા 8મે આપણે આનો પ્રયોગ કરીએ છીએ અને એમાં અમને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ છે. આપ જોઈ શકો છો કપાસની અંદર ફાલ પણ એટલા છે, ઝીંડવા પણ થઈ ગયા છે, એટલે એ પણ એક બાબત છે, એ આપણે જોઈ શકીએ એવી છે. આપણે જો કપાસમાં એના એ જ કપાસમાં ચાલ્યા જઈએ છીએ, આપ જોઈ શકો છો. એની સાથે હવે આપણે કપાસની અંદર આ નીકથી આ બાજુ, બરાબર, આપણો આ લોઢાવેલો કપાસ છે, મતલબમાં સારા સારા બિયારણ કાઢીને આપણે એ લઈ લીધેલું હતું બિયારણ, જેમાં જુદી જુદી કંપનીઓનું આપણે ભેગું કર્યું હતું, અને ભેગું કર્યા પછી આપણે એની અંદર બધું મિક્સ કરી દીધેલું, અને હવે મારા ખેતરમાં કયા છોડને વધુ અનુકૂળ છે તો એ પ્રમાણે એ આવતા વર્ષે F2 મોડલ એની અંદર કરીશું, બરાબર. તો પ્રાકૃતિક ખેતી એ સુભાષ પાલેકરજીની દેણ છે, અને એને ફોલો કરો, એમાં જ આપણા દરેક ખેડૂત મિત્રોની ભલાઈ છે. એક ટેજ ખાલી એક વસ્તુ કરવાથી એ કોઈ દિવસ શક્ય બનતું નથી, બરાબર. જુદા જુદા એમના ટેજ છે, એ આપણે ફોલો કરવા પડશે. અહીંયા તમે જો આ આ કપાસ તમે છે અહીંયાથી જુઓ, કોઈ ફરક નથી. તો ખોટા ખર્ચા કર્યા વગર ખેડૂતો બચાવો એવા આંદોલન સાથે, બરાબર. સંજય માંગરોયા, ગામ ચરખા, તાલુકો બાબરા. હવે આપણે એક મરચીનો વિડીયો જોઈએ. મરચી કેવી રીતે એ આપણે ઉગાડી છે અને કેવી રીતે એમાં કામ કર્યું છે એની વાત આપણે હમણાં કરું છું. આપણી મરચી છે, મરચીની વચ્ચે મરચીને સીધો સૂર્યપ્રકાશ સહન નથી કરી શકતી, માટે એમાં કુકડ આવે છે. એટલા માટે વચ્ચે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે તુવેર નાખેલી છે, સાથે સાથે 5 ફૂટના અંતરે આપણે એની અંદર ગલગોટાનો ઉપયોગ કરેલો છે. એક અહીંયા સામે ગલગોટા છે, એક અહીંયા સામે છે, અને એક અહીંયા છે, અને એક એની સામે અહીંયા છે, જુઓ. એટલે ગલગોટા અને સાથે સાથે તુવેર, અને મરચીની અંદર, બરાબર છે, છે થોડીક થીપ્સનું પ્રમાણ છે આમાં, પણ આપણે ખાટી છાશ અને જીવામૃતનો પ્રયોગ વારંવાર કરીએ છીએ આમાં, અને એનો લાભ 100% આપણને મળે જ છે. એટલે આજે આપણે અહીંથી ત્યાં સુધી એ 3 વીઘા જેવું આપણે મરચી વાવેલી છે. ગયા વખતે પણ આપણે મરચી વાવેલી હતી, સારું એનું પરિણામ આપણને મળ્યું, અને સારા એવા આપણને કસ્ટમર પણ મળ્યા, અને ઘણા લોકોએ, અને હજી એ લોકો માગે છે કે ખરેખર આ પ્રકારની
બસ આ છે આપણી, ખાસ કરીને તમે જોઈ શકતા જ હશો, વરિયાળી છે અને કાં નોન બીટી કપાસનો એક સાહ કરેલો છે. બરાબર, નોન બીટી આ લેટ વેરાયટી છે. આ પણ કેવો થાય છે આપણા ખેતરમાં એને પણ આપણે એ જોવાના છીએ, ચેક કરવાના છીએ. તો અહીંથી તમે જોઈ શકો છો કે મરચી પણ અને તુવેર પણ તમને દેખાઈ રહી હશે. મિશ્ર, ખરેખર મિશ્ર પાક પદ્ધતિ છે. એક પણ એક પ્રાકૃતિક ખેતીનો ચાર પૈકીનો એક માપદંડ છે. એક ખાસ કરીને અહીંયા તમે જો આ ઉભા સાહે આપણી મગફળી છે એને પાન પણ આપેલું છે અને 10 પાણી અર્કનો છંટકાવ બી કરેલો. એટલે પ્રમાણમાં તમે જોઈ શકો છો. ઈશ્વા પ્રાકૃતિક ફાર્મ, ગામ ચરખા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી.